જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છે રવિના પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સ્ક્રેપ ઉચકવા મામલે ડાભેલની વેલ નોન કંપનીના સંચાલકને ડેનિસ એન્ટરપ્રાઇઝના વેપારે આપી ધમકી. વાપી હાઈવે પર ગતરાત્રે ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ. સેલવાસ પોલીસે ડ્રંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ અભિયાનમાં 36 વાહન ચાલકો પાસેથી 13,850 નો દંડ વસૂલ્યો. સેલવાસમાં નગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી. હવે સમાચાર વિસ્તારથી. દમણના ડાબેલમાં આવેલી વેલનોન પોલિએસ્ટર લિમિટેડ કંપનીમાં સ્ક્રેપનો ધંધો હસ્તગત કરવા માટે કંપની સંચાલકને ધમકી આપવાના કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. કંપની સંચાલક દ્વારા સ્પષ્ટ લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસે સ્ક્રેપના વેપારીના નામથી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને વધુ તપાસ હાથ ધરી. દમણના ડાબેલમાં આવેલી વેલનોન પોલિએસ્ટર લિમિટેડ કંપનીમાંથી નીકળતો સ્ક્રેપ લેવા ડેનિસ એન્ટરપ્રાઇઝ નામક કંપની દ્વારા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ રાકેશ ગોયલને ધમકી આપવામાં આવતી હતી. સાથે ગઈકાલે ડેનિસ એન્ટરપ્રાઇઝના માણસોએ કંપનીમાં રહેલા સ્કેપના સામાન પર કબજો જમાવી દેતા રાકેશ ગોયલ દ્વારા ડેનિસ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ DIGને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે કંપનીના 3 માંથી 2 યુનિટમાંથી ડેનિસ એન્ટરપ્રાઇઝ દ્વારા સ્કેપ લેવામાં આવી રહ્યો છે, પરંતુ 3જા યુનિટમાંથી પણ સ્ક્રેપ લેવા માટે ધમકી અને દાદાગીરી કરવામાં આવી રહી હતી. દમણમાં કંપની સંચાલકો સામે થઈ રહેલી દાદાગીરીને પ્રશાસન કોઈ પણ સંજોગોમાં સાખી લેવા માંગતું નહીં હોવાથી પ્રાથમિક તપાસ કર્યા બાદ આજે નાની દમણ પોલીસ મથકમાં ડેનિસ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ IPC કલમ 306, 387 તેમજ 451 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે કંપની સંચાલકે કરેલી ફરિયાદમાં આરોપીઓના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નહીં કરતા પોલીસે હાલ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. कोशिश कर रहे हैं आधार कार्ड के लिए भी, तो कई लोगों के तो आधार कार्ड मिले पूरे चौथे. सर ये कब हुई थी हत्या का टाइमिंग? 12:30 बजे के करीब डेड बॉडी मिली थी और मर्डर हुआ था 2 तारीख को. વાપી નેશનલ હાઈવે નંબર 48 મહાવીર નગર પાસે ગઈકાલે રાત્રિના 11:30-1 વાગ્યાની આસપાસ ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું, જ્યારે અકસ્માતને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. નેશનલ હાઈવે નંબર 48ના વાપી મહાવીર નગર પાસે ગઈકાલે રાત્રિના 11:30-1 વાગ્યાની આસપાસ ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જો કે અકસ્માતને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. વિગત એવી છે કે રાબેતા મુજબ રાત્રિના સમયે નાના મોટા વાહનોની અવરજવર ચાલી રહી હતી, ત્યારે રાત્રિના 11:30-1 વાગ્યાની આસપાસ વાપી મહાવીર નગર પાસેથી સળિયાઓ ભરીને ટ્રક નંબર GJ21V6975 પણ દોડી રહી હતી. કોઈક વાહન ધીમું પડ્યું હતું, જેથી આગળ દોડી રહેલ કન્ટેનર નંબર MS04GF0032ના ચાલકે પણ બ્રેક મારી હતી, જે બ્રેક મારવાને લઈ પાછળ દોડી રહેલ સળિયા ભરેલી ટ્રકના ચાલકને ખ્યાલ આવ્યો નહીં અને તેઓ સ્ટેરિંગ પરનો કાબૂ જાળવી ન શકતા આ ટ્રક સીધી કન્ટેનરના પાછળના ભાગે ટકરાઈ હતી. જોરદાર ધડાકા સાથે ટ્રક ટકરાવાને લઈ પાછળ સળિયા ભરેલ જથ્થો સીધો કેબિનનો ભાગ તોડી આગળ આવી ગયો હતો. જો કે ટ્રક ચાલક અંદર ફસાઈ ગયો હતો અને અકસ્માતની જાણ પોલીસ ટીમને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી ઉદ્યોગનગર પોલીસ અને વાપી ટાઉન પોલીસની ટીમ સહિત 108 એમ્બ્યુલન્સ અને વાપી નોટિફાઈડ JIDC ફાયર યુનિટ 1ની ફાયર ટીમ આવી પહોંચી હતી. ફાયર વિભાગના ફાયર ઓફિસર વ્યાસ LFM રાઠોડાને તેમની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી 1 કલાકની જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો અને ભારે જહેમત બાદ અકસ્માત થયેલા વાહનોને હટાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ટ્રકમાં ભરેલા સળિયાઓ યુ આકારના એટલે કે વાળેલો ભાગ હોવાથી ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટનામાં રાત્રિ દરમિયાન જે અકસ્માત સર્જાયો હતો તેમાં હાઈવે ઉપર જમા થયેલ ભીડે ગુસ્સામાં આવીને હાઈવેની બીજી તરફની ગાડી રોકીને હાઈવે જામ કરી દીધો હતો. આ સમયે પોલીસ ઘટના સ્થળ પર હાજર હોવા છતાં માત્ર મૂક પ્રેક્ષક બની રહી હતી.
પોલીસ દ્વારા હાઈવેને ખુલ્લો કરવા માટે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને અકસ્માત બાદ પોલીસ કર્મીઓ ત્યાંથી પરત જતા રહ્યા હતા, જે બાદ પોલીસ કાફલો ફરી ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાને શાંત કરી ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. સેલવાસ પોલીસે રાત્રિ દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં પોલીસે 36 વાહન ચાલકો પાસેથી 13,850 રૂપિયાનો દંડ વસૂલ્યો. સેલવાસ પોલીસે ગત રાત્રે ડ્રંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ અભિયાન છેડ્યું હતું, જેમાં પોલીસે દાદરા નગર હવેલી અને ગુજરાતને જોડતા માર્ગ પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ સાથે કેટલાક દારૂ પીને બેફામ રીતે વાહનો હંકારતા ચાલકો માટે જગ્યા પર જ આલ્કોહોલ ટેસ્ટ માટે તેમને બ્રેથ એનાલાઇઝર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને દારૂ પીધેલા વાહન ચાલકોને પકડીને દંડ વસૂલ્યો હતો. પોલીસે બંને તરફથી આવતા જતા તમામ વાહન ચાલકોના દસ્તાવેજો, સીટ બેલ્ટ તેમજ લાયસન્સ ચેક કર્યા હતા, જેમાં અનેક વાહન ચાલકો દંડાયા હતા. પોલીસે આ અભિયાનમાં કુલ 36 વાહન ચાલકો પાસેથી 13,850 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. દાદરા નગર હવેલી પોલીસના આ આકસ્મિક ચેકિંગથી વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ભાઈ મેહુલ ક્યાં ભાઈ, એક ही बार है ना, तू आना. लड़के तेरा गाड़ चल गया कि नहीं प्रिंस का? हां लड़की देनी चाहिए यार. अरे ले दो हमें. સેલવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ માટે કોન્ટ્રાક્ટ સમારોહ તેમજ પાલિકાની ફરિયાદ નિવારણ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે પ્રસંગે દાદરા નગર હવેલી વિસ્તારના 477 ગરીબ લાભાર્થીઓને આવાસનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ પાલિકા વિસ્તારમાં ફરિયાદોના નિવારણ માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કરાયું. સેલવાસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ માટે કોન્ટ્રાક્ટ સમારોહ તેમજ પાલિકાની ફરિયાદ નિવારણ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દાદરા નગર હવેલી વિસ્તારના 477 ગરીબ લાભાર્થીઓને આવાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ પાલિકા વિસ્તારમાં વિવિધ લોક ફરિયાદોના નિવારણ માટે પાલિકાએ એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં વિવિધ ફરિયાદો જેવી કે પાણી, રોડ, ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓ બાબતે ઓનલાઈન ફરિયાદ કરી શકાશે. આ પ્રસંગે અગ્રણીઓના હસ્તે લાભાર્થીઓને આવાસ યોજનાના પ્રમાણપત્રો વિતરિત કરવામાં આવ્યા હતા. તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 29 સ્ક્વેર મીટરના મકાનો મળશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 4 હપ્તામાં 2,79,000 રૂપિયા લાભાર્થીઓને આપવામાં આવશે, જ્યારે બાકીના 50,000 રૂપિયા લાભાર્થીએ પોતે જમા કરવાના રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર 4 હપ્તા મુજબ પહેલા અને બીજા હપ્તામાં 67,000, ત્રીજા હપ્તામાં 90,000 અને ચોથા હપ્તામાં ફરી 67,000 રૂપિયા લાભાર્થીના ખાતામાં જમા કરશે. આ દરેક હપ્તાઓ મકાનના નિર્માણ દરમિયાન નક્કી કરેલા સમયે જ ખાતામાં જમા થશે. સેલવાસ પાલિકાએ આ પહેલાં પણ 582 આવાસો બનાવીને લાભાર્થીઓને અર્પણ કર્યા છે, જે બાદ પ્રદેશના વધુ ને વધુ લાભાર્થીઓ પોતાના નામ રજીસ્ટર કરાવ્યા છે. આ કાર્યક્રમ પ્રસંગે સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, પાલિકા સીઓ મોહિત મિશ્રા, પાલિકાના તમામ સભ્યો તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સબસે પહેલે તો યે જો 477 મકાન બન રહે હૈ, મેં અનડ્યુ કભી ક્રેડિટ નહીં દેતા, બટ મેં ઇસ બારે મેં સચ કહુંગા કે અગર નગરપાલિકા કે કાઉન્સિલ ને અગર ઇતના બઢ ચઢ કર ઇસકે ઉપર ઇન્સિસ્ટ નહીં કિયા હોતા તો આજ ઇન 477 લોગો કો મકાન સચ મેં નહીં મિલ રહા હોતા. તો ઉનકા બહોત બડા રોલ હૈ ઇસ ચીઝ કો કરકે કરવા પાને મેં. જો મકાન દે રહે હૈ વો પ્રધાનમંત્રી આવાસ યોજના કે અંતર્ગત જો માનનીય હમારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઓર પ્રફુલભાઈ પટેલ જી કે માર્ગદર્શન મેં 29 સ્ક્વેર મીટર તક કા મકાન મિલેગા. 4 કિસ્તો મેં 2,79,000 રાજ્ય ઓર કેન્દ્ર કે દ્વારા દિયા જાયેગા ઓર બાકી 50,000 રૂપિયા બેનિફિશરીઝ અપેક્ષા કી જાતી કે વો અપના શ્રમદાન યા અપના પૈસા લગાયેગા મકાન કો બનાને કે અંદર.
ये चार किस्तों में मिलेगा, 67,000, 67,000, 90,000 और 67,000 की किस्तें होती हैं। हर किस्त एक मुकाम के बाद ही मिलेगी, नींव खुदने के बाद पहले के गड्ढा खुदने के बाद पहली किस्त, नींव बनने के बाद दूसरी किस्त, लिंटल के बाद तीसरी किस्त और पूरा मकान बनने के बाद चौथी किस्त मिलती है। तो जब तक काम होता नहीं है तब तक किस्त नहीं मिलती। हमने जो पुराने 582 मकान हम लोगों ने चालू किए हैं उनके अंदर भी हम लोगों ने देखा कि लोग बहुत बढ़ चढ़ कर अपना मकान खुद बनवाना चाह रहे हैं। और सबसे अच्छी बात क्या है कि जहाँ बाकी जगहों पे लोग मकान बनवाने के लिए स्ट्रगल कर रहे हैं, हमारे यहाँ की जनता ने हमारे यहाँ के काउंसलर्स के मार्गदर्शन में इतने अच्छे से बढ़ चढ़ कर मकान बनाए जो कि सच में काबिले तारीफ है। कंप्लेंट रिड्रेसल मैकेनिज्म के अंदर पूरी तरीके से प्राइवेसी है, आपकी कंप्लेंट सिर्फ कंप्लेंट करने वाले अधिकारी को पता चलने वाली है। कंप्लेंट रिड्रेसल मैकेनिज्म मैं आपको सच बता रहा हूँ, आप इसको यूज़ करके देखिए। आज smcdns.in पे जाइए और जो भी कंप्लेंट है आपकी आप उसको लॉन्च करके देखिए, आप पाएंगे कि ये देश के वन ऑफ द बेस्ट कंप्लेंट मैनेजमेंट सिस्टम्स में से एक है। और मैं अपने प्रेसिडेंट साहब और बाकी काउंसिल का धन्यवाद देना चाहूँगा, हम लोगों ने मिलकर ICICI बैंक का पहले चुनाव किया, फिर हमने और ICICI बैंक ने मिलकर रिस्पॉन्स सिटी करके एक ऑर्गेनाइजेशन का चुनाव किया। उनके थ्रू बहुत मेहनत और मशक्कत करके मेरी पूरी टीम ने, PRO ने, बाकी लोगों ने मिलकर जो है इस चीज़ को काफ़ी मेहनत से साकार करने में मदद की है। और इसमें जो बंदा है सिर्फ उसको कंप्लेंट का पता रहेगा और कंप्लेंट के नंबर सबको पता रहेंगे, बट कंप्लेंट में क्या है ये किसी को, सिर्फ कंसर्न ऑफिशियल को पता रहेगा। ये प्रधानमंत्री आवास योजना अंतर्गत 477 लाभार्थियों ने हमें आज घर आपवानो करार करी रह्या छे अने बीजी ऑनलाइन सेवा चालू करी रह्या छे। कंप्लेन जेनी जेनी ऑनलाइन देवी के पाणीनी, वीजळीनी, रोडनी कई भी कंप्लेन हशे तो ऑनलाइन कंप्लेन करी शकशे नगरजनो। तो आज बहुत खुशीनो दिवस छे अमारा माटे कि 477 परिवार ने घर आपवा जई रह्या छे अमे, અને ગરીબ લોકોને ઘર મળશે। તો મેં પ્રધાનમંત્રી માનનીય પ્રધાનમંત્રીનું સપનું પૂરું કરવા અને આપણા માનનીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે જેટલું બી અમારથી બને એટલું વધારે લોકોને ઘર આપીને કોઈપણ ઘર કાચું નહીં રહે, લોકોને હંમેશા બધી સુવિધા આપવા અમે તૈયાર છીએ। દમણના વોર્ડ નંબર 5માં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એક કેમ્પ યોજાયો, જેમાં યોજના વિશેની તમામ જાણકારી લોકોને આપવામાં આવી અને યોજના વિશેની વધુ જાણકારી તમામ જાણકારી લોકોને પૂરી પાડવામાં આવી હતી। આ કેમ્પમાં યોજનાના લાભો કેવી રીતે મેળવી શકાય તેની જાણકારી અપાઈ હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા। આ યોજનામાં 5 લાખ સુધીની રાશિ તક મફતમાં ઇલાજ કરાવી શકાય છે। આ યોજનાથી કોઈ પણ પ્રકારની બીમારીનું ઇલાજ મફતમાં કરાવી શકાય। આ યોજનાનો લાભ 1 લાખથી વધુ આવક ધરાવતા લોકો પણ લઈ શકે છે, જે લોકોએ અમુક પ્રીમિયમ નજીકના આરોગ્ય કેન્દ્રમાં ભરવાના હોય છે। આ યોજનાનો લાભ લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। આખા ઇન્ડિયામાં 14,000 હોસ્પિટલો છે જેમાં આ યોજના થકી મફતમાં ઇલાજ કરાવી શકાય અને વાપી, વલસાડ, પારડી, સુરત વગેરે શહેરોમાં 800 હોસ્પિટલ ઉપલબ્ધ છે જેમાં આ યોજનાનો લાભ લઈ શકાય છે। આ યોજના વિશેની વધુ માહિતી ટોલ ફ્રી નંબર 104 પરથી મળી શકશે। આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જો આજ પૂરે ભારતમાં ચાલ રહા હૈ કેમ્પ, તો આજ દમણ વિસ્તારમાં વોર્ડ નંબર 5માં મેં ઓર અમારી એક્સ વાઇસ પ્રેસિડેન્ટ લક્ષ્મીમાસી ઇસ કેમ્પમાં આયે ઓર હમે યહાં સે ભી બહોત સારી જાણકારી મિલી કે યહાં પે લોગ ઇસ કેમ્પ સે કિસ કિસ તરહ સે લાભ લે સકતે હૈ। तो ये कैंप में लोग अपना पूरे फैमिली के साथ आए और पूरा फैमिली को एक कार्ड में जोड़ के इस राशि में आप 5 लाख रुपए तक की राशि तक के मुफ्त में इलाज का लाभ ले सकते हैं, ताकि आप कोई सी कैसी भी बीमारी आपको हो, चाहे कैंसर जैसी गहरी बीमारी भी हो तो उसका भी आप ફી મેં ઇલાજ કરવા શકતો। આમાં જે તમને થર્ડ કેટેગરી કીધી જે 1 લાખથી વધારે ધરાવતી ઇન્કમ હોય જેની, તો તે પણ તેનો લાભ લઈ શકે છે। અમુક પ્રીમિયમનું તેને ભુગતાન કરવા પડે છે, જે પ્રીમિયમ તમને ત્યાં જઈને નજીકના આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જઈને તેને પેમેન્ટ કરવામાં આવશે। એકચ્યુઅલી હાલમાં તો 2070 રૂપિયાનું પ્રીમિયમ છે બરાબર, પછી નેક્સ્ટ મંથથી તેનું 1680 રૂપિયા પેમેન્ટ થઈ જશે, એટલે નેક્સ્ટ મંથથી તમે એનું 1680 પ્રીમિયમ કરવામાં આવશે। અને મારી લોકોને અપીલ છે કે આ બેનિફિશિયરનું બધા લાભ લે અને આનું બેનિફિટ લે। આમાં કમસે કમ આખા ઓલ ઇન્ડિયામાં 14,000 હોસ્પિટલ છે, તમે ત્યાં જઈને ફ્રીમાં તેની સારવાર કરી શકો। સિવિલ ગવર્મેન્ટ હોસ્પિટલ છે નજીકની આપણી, વાપી, વલસાડ, સુરત, મુંબઈ આ લાઇનમાંથી આપણી
મિનિમમ 800 હોસ્પિટલ છે તે ત્યાં જઈને બી તમે તેનો બેનિફિટ લઈ શકો છો અને આમાં હરેક બીમારીનું કવરેજ થાય. અને હા, તમે કોઈ પણ જાણકારી જો જાણવા માંગતા હોય તો 104 પર તમે કોલ કરો, તમને હરેક માહિતી ત્યાંથી મળી જશે. ટોલ ફ્રી નંબર છે 104. વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગુમ. વિદ્યાર્થીના પિતાએ વાપી જીઆઈડીસી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી. વાપી જીઆઈડીસીમાં આવેલી સરસ્વતી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી મમતા સુનિલ કનોજિયા, ઉંમર વર્ષ 19, હાલ રહે ચણત કોલોની ભાગ્યવિલા બિલ્ડિંગ, મૂળ રહે બસુહાર ઇલાહાબાદની, ગત તારીખ 22/11/2018 રોજ ઘરેથી તેના અન્ય સાથી વિદ્યાર્થીઓ સાથે રિક્ષામાં બેસી શાળામાં ગઈ હતી. તેણી પરત 12:45 કલાકે ઘરે ન પહોંચતા તેની તપાસ કરવામાં આવી હતી. જો કે તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો, તેથી વિવિધ ઠેકાણે તપાસ કર્યા બાદ આખરે બુધવારે પિતા સુનિલ મૂળચંદ્ર કનોજિયાએ વાપી જીઆઈડીસી પોલીસ મથકે તેણીના ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે પોલીસે ગુમ થયાની જાણવાજોગ નોંધ લઈ તપાસ હાથ ધરી છે. નાની દમણ મરવડ ગામ ખાતે તારીખ 19/11/2018 રોજ માં છીબડી માતાનો 15મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ અવસરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ગામ લોકોએ લાભ લીધો. નાની દમણમાં આવેલ મરવડ ગામે તારીખ 19/11/2018 રોજ માં છીબડી માતાજીનું 15મો પાટોત્સવ મનાવવામાં આવ્યો, જેમાં ગામના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સવારે ગામના લોકો દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં સુખ અને શાંતિ બની રહે તેવા હેતુથી શાંતિ ઓમનું આયોજન કરાયું હતું. ત્યારબાદ બપોરના સમયે આરતી કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે યુથ એક્શન ફોર્સના અધ્યક્ષ ઉમેશ પટેલ, મરવડ ગામની સરપંચ હસુમતીબેન પટેલ, સદસ્ય સોમભાઈ પટેલ, પૂર્વ સરપંચ સતીશ પટેલ અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો. છત્રપતિ માતા મંદિરમાં 15મો પાઠોત્સવ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. 800-1000 માણસનું આયોજન. શાંતિ હવન હતો અને દર વખતે મેં કરતા છે આપણે છોડ દેવી સમાન છત્રપતિ માતા, જેમ દર વખતે કરીએ તેમ આ વખતે શાંતિ હોમનું આયોજન હતું અને જોડે મહાપ્રસાદ. દમણ ડીએમસી કાઉન્સિલે પ્લોગસ પ્રાઇડ અભિયાનની શરૂઆત કરી, જે અનુરૂપ માર્ગ પર પડેલો કૂડો કચરો ઉચકીને ડસ્ટબિનમાં નાખવા માટે અપીલ કરી. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલે પ્લોગસ પ્રાઇડ અભિયાનની શરૂઆત કરી છે, જે અનુરૂપ લોકોને જોગિંગ અથવા વોકિંગ સમયે ગમે ત્યાં ફેલાયેલા કાગળો, રેપર, બિનઉપયોગી વસ્તુને ઉચકીને યોગ્ય જગ્યા પર અથવા તો ડસ્ટબિનમાં નાખવા માટે પ્રેરિત કરવાનો છે. ડીએમસી પ્રમુખ મુકેશ પટેલ અને ચીફ ઓફિસર વૈભવ રેખારીએ કાઉન્સિલર અનિલ ટંડેલ, ખુશમન ઢીમર, અસ્પી દમણીય અને ડીએમસી સ્ટાફના સાથે સવારના સમયે ચાલતા નીકળ્યા હોય તે દરમિયાન રોડ પર પડેલા રેપર, પ્લાસ્ટિકના ટુકડા વગેરેને ઉચકીને ડસ્ટબિનમાં નાખવા પ્રેરિત કર્યા. ડીએમસી ટીમ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, જેઓ રોડ પર પડેલો કચરો ઉચકીને ડસ્ટબિનમાં નાખ્યો હતો. બસ ડેપોથી 4 રસ્તા જેટી થઈ સ્મશાન ભૂમિ સુધી જોગિંગ કમ ડેમો કરીને ડીએમસી ટીમે લોકોને પ્લોગસ પ્રાઇડ અભિયાનથી જાગૃત કર્યા હતા. આ અવસરે સીઓ વૈભવ રેખારીએ લોકોને સૂકો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં નાખવા અપીલ કરી હતી. સીઓ વૈભવ રેખારીએ જણાવ્યું કે પ્લોગસ સ્વીડિશ શબ્દ છે, જેનો અર્થ પિકઅપ ટુ પિકઅપ થાય છે, જેનો અર્થ જોગિંગ અથવા વોકિંગ કરતી વખતે રોડ પર પડેલો કૂડો કચરો ઉચકીને ડસ્ટબિનમાં નાખવો જોઈએ, જેથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને શહેર પણ સાફ રહેશે. Thank you.
आज डीएमसी की ओर से प्लॉगर्स प्राइड नाम का ही इवेंट किया गया, जिसमें हमारे माननीय प्रेसिडेंट, हमारे काउंसलर्स, हमारा स्टाफ, स्कूल के बच्चे और तमाम दमन के नागरिक शामिल हुए। इस प्लॉगर्स प्राइड का मतलब है कि कैसे हम लोग अपनी सेहत के साथ सफाई का भी ध्यान रख सकते हैं। इसमें दमन के सारे नागरिकों से मैं अपील करता हूँ कि जैसे आज हम लोगों ने डेमो में दिखाया है कि अपने साथ एक क्लोथ बैग रखें या फिर एक डस्टबिन रखें, और जब भी आप दौड़ने जाते हैं, जॉगिंग करने जाते हैं, रनिंग करने जाते हैं, एक्सरसाइज करते हैं, तो अपने आसपास जो भी आपको कचरा नजर आ रहा है, चाहे वो छोटा हो या बड़ा हो, उसे उस डस्टबिन में डालें या फिर उस क्लोथ बैग में डालें और उस क्लोथ बैग को निकाल के किसी डस्टबिन में खाली करें, ताकि आपका दमन, आपका शहर एकदम साफ और स्वच्छ बना रहे और साथ ही साथ आपकी हेल्थ भी बनी रहे। प्लॉगिंग का मतलब होता है पिकअप टू पिकअप, ये स्वीडिश लैंग्वेज से आया हुआ शब्द है। जब भी आप जो है दौड़ते हुए किसी चीज़ को उठाते हैं तो आप झुकते हैं, फिर उठते हैं, फिर झुकते हैं, फिर उठते हैं, इससे आपकी तमाम मसल्स की भी एक्सरसाइज होती है और साथ में शहर भी साफ होता है। तो इससे अच्छी बहुत कम चीज़ें हैं, आप लोग भी इसमें शामिल होइए। और स्वच्छता सर्वेक्षण 2019 शुरू हो चुका है दमन में, उसका आगाज आज हम लोगों ने प्लॉगर्स प्राइड नाम के इवेंट से किया, जिसके साथ हम और भी बहुत सारे इवेंट करते रहेंगे। सब समस्त दमन के नागरिकों से निवेदन है कि आप भी अपनी भागीदारी हमें देते रहिए और इस दमन को साफ और स्वच्छ बनाने में अपना योगदान करते। समाचार समाप्त करता पहला एक नजर अन्य मुख्य समाचारों पर। स्क्रैप उचकवा मामले डाबेल ની વેલ નોન કંપની ના સંચાલક ને ડેનિસ એન્ટરપ્રાઇઝ ના વેપારે આપી ધમકી। વાપી હાઈવે પર ગત રાતે ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં ડ્રાઈવર નો ચમત્કારિક બચાવ। સેલવાસ પોલીસે ડ્રંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ અભિયાન માં 36 વાહન ચાલકો પાસે થી 13,850 નો દંડ વસૂલ્યો। સેલવાસ માં નગરપાલિકા એ પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી। તો હતા અત્યાર સુધીના સમાચાર, નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।